કેમ છો વિદ્યાર્થી બાલ દોસ્તો સૌ મજામાં હશો કુશળશો તંદુરસ્ત હશો આપ સરસ રીતે અભ્યાસનું કાર્ય કરી રહ્યા છો આજે આપણે ધોરણ બાર કોમર્સ વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન વિષયમાં પાઠ આઠની અંદર પ્રશ્ન નંબર નવ ભણવા જઈ રહ્યા છીએ અગાઉના લેક્ચરમાં તમે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો વિશે ભણ્યા છો આજે આપણે જે પ્રશ્ન ભણવાનો છે એ છે કાયમી મૂડી વિશેનો છે જેમાં એનો અર્થ આપવાનો છે અને કાયમી મૂડીના લક્ષણો આપણે સમજવાના છે તમને ખબર છે કે મૂડીના બે પ્રકાર છે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી કાયમી મૂડી છે એ ધંધામાં લાંબા ગાળા માટે રોકાયેલી હોય છે લાંબો ગાળો એટલે આપણે સહજ રીતે એવું સમજવાનું છે કે એક વર્ષ કરતાં વધુ સમયગાળા માટે કાર્યશીલ મૂડી ધંધામાં રોજબરોજના ખર્ચ માટે ઉપયોગી હોય છે કાયમી મૂડી છે એ ધંધાની મિલકતો યંત્ર સામગ્રીઓ સાધન સામગ્રીઓ ખરીદવા માટે ઉપયોગમાં લેવાતી હોય છે ટૂંકમાં લાંબા ગાળાનું એક પ્રકારે રોકાણ છે હવે પ્રસ્તાવના એની જોઈએ તો આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ એ જ છે કે નાણું ધંધા માટે રક્ત સમાન છે રુધિરા ભિશ્રણ વગર માનવ જીવનનું અસ્તિત્વ શક્ય નથી એવી જ રીતે નાણાં વગર ધંધાકીય એકમનું અસ્તિત્વ શક્ય નથી ધંધો શરૂ કરવા શરૂ રાખવા નાણું પાયાની ઈટ છે આ નાણાકીય સંચાલન મહત્ત્વની પ્રક્રિયા છે જોઈએ હવે આપણે અર્થ કાયમી મૂડી તો સામાન્ય રીતે પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે ધંધામાં રોકાયેલી મૂડી એટલે કાયમી મૂડી સામાન્ય રીતે પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે ધંધામાં જે મૂડી રોકાયેલી રહે તેને કાયમી મૂડી કહેવામાં આવે છે એના લક્ષણો જોઈએ તો લાંબો ગાળો વિવિધ પ્રકારના ધંધામાં એનું પ્રમાણ જુદું જુદું ઘટકો તરલતા ઓછી જોખમ ઘસારો પ્રાપ્તિ સ્થાનો હવે આપણે આ બધા જ મુદ્દાઓને એક પછી એક સમજીએ સૌથી પહેલો મુદ્દો છે લાંબો ગાળો એટલે કે કાયમી મૂડી તમે વ્યાખ્યામાં જોયું એમ જ લાંબા ગાળા માટે એટલે કે પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે ધંધામાં રોકાયેલી રહે છે એટલે કાયમી મૂડી લાંબા ગાળા માટે એટલે કે પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે ધંધામાં રોકાયેલી રહે છે પછી આવે છે વિવિધ પ્રકારના ધંધામાં જુદું જુદું પ્રમાણ મોટા ઉદ્યોગો જેવા કે ભારે યંત્ર સામગ્રી અને રાસાયણિક ઉદ્યોગોમાં કાયમી મૂડીનું પ્રમાણ વધુ હોય છે મતલબ જે યંત્રો જે ઉદ્યોગો મોટા યંત્રો અને ભારે યંત્રોથી ચાલતા હોય તો એવા ઉદ્યોગમાં કાયમી મૂડીનું પ્રમાણ વધુ હોય પણ એની સાપેક્ષમાં સમજો કે કોઈ નાનું વેપારી એકમ ચાલતું હોય તો આવા ધંધાકીય એકમમાં કાયમી મૂડીનું પ્રમાણ ઓછું હોય મતલબ કે જેમ ધંધાકીય એકમનું કદ મોટું એમ કાયમી મૂડીનું પ્રમાણ વધુ જેમ ધંધાકીય એકમનું કદ નાનું એમ કાયમી મૂડીનું પ્રમાણ ઓછું હોય છે પછીનો મુદ્દો છે ઘટકો કાયમી મૂડીના ઘટકોમાં જમીન છે મકાન છે પ્લાન્ટ છે યંત્રો છે વાહનો છે ફર્નિચર છે વગેરેનો સમાવેશ થાય છે મતલબ કે કાયમી મૂડી આ બધા સ્વરૂપે રોકાય છે તમને યાદ હોય તો આપણે કાર્યશીલ મૂડી એવું ભણ્યા હતા કે ચાલુ મિલકતમાં રોકાયેલી મૂડી કાર્યશીલ મૂડી હોય છે જ્યારે કાયમી મિલકતમાં રોકાયેલી મૂડી એ કાયમી મૂડી ગણાય છે અને કાયમી મિલકતો એટલે કઈ કઈ તો કે જમીન છે મકાન છે પ્લાન્ટ છે યંત્રો છે વાહનો છે ફર્નિચર છે વગેરે પછીનો મુદ્દો છે તરલતા તરલતા માટે આપણે સીધું અને સિમ્પલ એવું કહી શકીએ કે હાથ પર રોકડ તો આ પ્રકારની જે મૂડી છે એટલે કે કાયમી મૂડી જે છે એ લાંબા ગાળા સુધી કાયમી મિલકતમાં રોકાયેલી હોવાથી એને વેચીને તરત જ સરળતાથી રોકડમાં રૂપાંતર થતું નથી માટે આમાં તરલતાનું પ્રમાણ ખૂબ જ શું છે ઓછું છે તો આ પ્રકારની મૂડી લાંબા ગાળાની મૂડી છે લાંબા ગાળા સુધી રોકાયેલી હોવાથી સરળતાથી રોકડમાં રૂપાંતર થતું નથી માટે આમાં તરલતાનું પ્રમાણ ઓછું છે એમ કહી શકાય એના પછીનું લક્ષણ છે જોખમ કાયમી મૂડી કાયમી મિલકતોમાં રોકાયેલી હોય છે અને કાયમી મિલકતો લાંબા ગાળાની હોય છે એટલે કાયમી મિલકતો ઘણીવાર અપ્રચલિત બનવાનું જોખમ ધરાવે છે અપ્રચલિત એટલે નકામું મતલબ કે સમજો કે એવી કોઈ જગ્યાએ કંપનીએ જમીન રાખી જમીન રાખતી વખતે કંપનીએ કરોડ રૂપિયા ચૂકવ્યા આ કાયમી મૂડી છે એટલે કે કરોડ રૂપિયાની જમીન થઈ પણ આવનારા સમયમાં બે પરિસ્થિતિ આવી શકે એક તો કે જમીનની આજુબાજુ કંઈક નવું ડેવલપ થતું હોવાને કારણે થઈને જમીનનો ભાવ ઉચકાય તો આ પોઝિટિવ છે તો જોખમ નથી ફાયદો છે પણ સમજો કે જમીન બંજર સાબિત થાય જમીન નકામી સાબિત થાય જમીન અપ્રચલિત બની જાય એનો કોઈ ઉપયોગ ન રહેવું લાગે ત્યારે જો તમે જમીન વેચવા કાઢો તો રોકેલા કરોડ હોવા છતાં પણ એના પૈસા વીસ ત્રીસ લાખ જ આવતા હોય તો આવા સમયમાં એ અપ્રચલિત બની એના કારણે થઈને સિત્યાર લાખનો ખોટનો પ્રશ્ન આવ્યો તો કાયમી મૂડી પર આવું જોખમ છે આ સિવાય રાજકીય પરિસ્થિતિ ફરે સામાજિક બાબતો છે આર્થિક બાબતો છે એમાં બધા ફેરફાર થાય તો પણ કાયમી મૂડી પર જોખમ ઊભું થતું હોય છે એટલે કાયમી મૂડી જોખમી છે પછીનો મુદ્દો છે ઘસારો કાયમી મૂડી સ્થિર છે એટલે એની ઉપર ઘસારો ગણવામાં આવતો હોય છે ટૂંકમાં એનું સ્વરૂપ બદલાતું રહેતું નથી એટલે કે કાયમી મૂડી જેમાં રોકાયેલી છે એવી કાયમી મિલકતો ઉપર ઘસારો ગણાય છે જેથી કાયમી મૂડીની ચોંપડે કિંમતમાં ઘટાડો થતો રહે છે મતલબ કાયમી મૂડીની ચોપડે કિંમત રોજ રોજ ફરતી બદલતી રહેતી હોય છે પછીનો મુદ્દો છે પ્રાપ્તિ સ્થાનો કાયમી મૂડીના પ્રાપ્તિ સ્થાનો આમ ગણો તો ઘણા બધા છે પણ એ બધા જ પ્રાપ્તિ સ્થાનોને આપણે સમજીએ જ્યારે સૌથી પહેલું તો એનું પ્રાપ્તિ સ્થાન છે ધંધાના સ્થાપકો બીજું ધંધાના માલિકો ત્રીજું વિવિધ પ્રકારની જામીનગીરીઓ આની અંદર શેર આવે ડિબેન્ચર આવે વગેરે પછી નાણાકીય સંસ્થાઓ એટલે કે બેન્કોને એની પાસેથી લેવામાં આવતી લોન અને છેલ્લે આવે નફાનું પુનઃરોકાણ દર વર્ષે ધંધો જે કાંઈ નફો કરે છે એમાંથી અમુક હિસ્સો એ ધંધામાં રોકી રાખે તો એ નફાનું પુનઃરોકાણ કહેવાય આ બધા એવા પ્રાપ્તિ સ્થાનો છે જેની મદદથી કાયમી મૂડી એકત્ર કરી શકાય જો તમે માર્ક કર્યું હોય તો અહીંયા એક એક મુદ્દા ઉપર એક એક પ્રશ્ન છે એમ પણ કહી શકાય જેમ કે અહીંયા આપણને એવો સવાલ પૂછવામાં આવ્યો કે ભાઈ કાયમી મૂડીના પ્રાપ્તિ સ્થાનો જણાવો તો તમે લખી શકો કે ધંધાના માલિકો છે સ્થાપકો છે જમીનગીરીઓ છે નાણાકીય સંસ્થાઓ છે નખાનું પુનઃરોકાણ છે વગેરે વગેરે છે તો આ રીતે કાયમી મૂડીના લક્ષણોની સમજૂતી સાથેનો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે આશા રાખું છું કે આપ સૌને આ પ્રશ્ન ખૂબ સરસ રીતે સમજાયો હશે વારંવાર વિડીયોને પ્લે કરીને પણ આ પ્રશ્નને આપ મહાવરા સ્વરૂપે તૈયાર કરી શકો છો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ